નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ગોસ્વામીલીના વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગણિતમાં પ્રકરણ પાંચ આકાર અને ભાત વિશે આગળ શીખીશું આકાર અને ભાત એટલે કે ડિઝાઇન નીચેનો કોઠો જુઓ અને જે વસ્તુઓને ખૂણા છે તે વસ્તુની સામે રાઈટ કરો વળી તેમાંની દરેક વસ્તુની ધાર અને ખૂણાઓ ગણો હવે અહીંયા વસ્તુનું નામ આપેલું છે હવે તેને ખૂણા છે પછી ધારની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા તો અહીંયા પાસો પાસાનું ચિત્ર આપેલું છે તો તેને ખૂણા છે તો કે હા ધારની સંખ્યા કેટલી છે તો કે બાર ખૂણાઓની સંખ્યા કેટલી છે તો કે આઠ હવે છે બોલ દડો તેને ખૂણા છે તો કે ના ધારની સંખ્યા તો કે જીરો છે જ નહીં ખૂણાઓની સંખ્યા તો કે નથી કંઈ એટલે જીરો હવે રબર તો તેને ખૂણા છે તો કે હા ધારની સંખ્યા તો કે બાર ખૂણાઓની સંખ્યા તો કે આઠ હવે ઈંડું તેને ખૂણા છે તો કે ના એટલે ધારની સંખ્યાય કંઈ હશે નહીં એટલે જીરો ખૂણાની સંખ્યા પણ હશે નહીં એટલે જીરો હવે કાગળનો ટુકડો તેને ખૂણા છે તો કે હા ધારની સંખ્યા તો કે ચાર બાજુ એટલે ચાર ખૂણા તો ચાર ખૂણા થશે ને એમાં તો આ રીતે તમારે ખૂણા છે કે નહીં તે જોવાનું છે ધારની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા લખવાની છે નીચેની આકૃતિઓમાં જેમને ખૂણા છે તેમાં રાઈટ કરો આ આકૃતિઓમાં વક્રરેખાઓ છે તો કે હા હવે વક્રરેખા એટલે વણાંકવાળી રેખા તો એ તમને આકૃતિમાં દેખાશે કે કેટલી વક્ર રેખા છે તો કે એક બે ત્રણ અને ચાર ને પાંચમાં વક્ર રેખા છે અને ખૂણાઓ કેમાં છે તો કે બે ડિઝાઇનમાં ખૂણાઓ છે માત્ર સીધી રેખાઓ જ વાપરીને તમે એક આકૃતિ દોરી શકો કે જેને ખૂણાઓ ન હોય તો કે ના ટેનગ્રામ ટેન ગ્રામ એ ચીનનો પ્રાચીન કોયડો છે ટેન ગ્રામના ટુકડાઓથી આપણે પ્રાણીઓના માણસોના અને વસ્તુઓના ઘણા આકારો બનાવી શકીએ છીએ પુસ્તકના પાછળના ભાગે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો એક ચોરસ તમને મળશે તેને કાળજીપૂર્વક ટુકડાઓમાં કાપો આ પાંચ ટુકડાઓનો સમૂહ પાંચ ટુકડાવાળો ટેન ગ્રામ કહેવાય છે હવે આપણને પાંચ ટુકડાઓનો સમૂહ છે તેને શું કહીશું તો કે પાંચ ટુકડાવાળો ગ્રામ હવે નીચેની આકૃતિઓ બનાવવા માટે આ પાંચ ટુકડાઓનો તમારે ઉપયોગ કરવાનો છે અહીંયા નીચે તમે કેટલીક આકૃતિ જોઈ શકશો તે આ પાંચ ટુકડામાંથી બનાવવામાં આવેલી છે તમારા સમૂહમાં કેટલા ત્રિકોણ છે તેઓ બધા એક જ માપના છે તે તમારે શોધી કાઢવાનો છે નીચેના આકારો મેળવવા માટે ટેનગ્રામના સમૂહમાં રહેલા બે નાના ત્રિકોણનો આપણે ઉપયોગ કરવાનો છે હવે અહીંયા જો ચોરસ ત્રિકોણ અને ત્રીજી ચોરસ એવી રીતે લંબચોરસ છે પણ ત્રાસમાં છે એ રીતે આકૃતિ છે ત્રીજું ટેન ગ્રામ સમૂહમાં રહેલા કયા બે ટુકડાઓ બરાબર છે તો કે બે અને પાંચ સમૂહમાંથી ચાર અને પાંચ નંબરના ટુકડા લો અને ત્રિકોણની કઈ બાજુ ઉપર બીજો ટુકડો જોડી શકશો તે શોધી કાઢો તો પાંચ અને ચાર ટુકડાઓની નીચેની જોડીઓમાંથી મેળ ખાતી અનુરૂપ બાજુઓ શોધો તો અ એક અને બે નંબરના ટુકડા બ બે અને ચાર નંબરના ટુકડા ક એક અને પાંચ નંબરના ટુકડા ડ બે અને પાંચ નંબરના ટુકડા તો એકની નાની અને બેની મોટી બાજુ ચારની નાની અને બેની નાની બાજુ આ રીતે છે સાત ટુકડાનું ટેન ગ્રામ અહીં સાત ટુકડાના ટેન ગ્રામનું ચિત્ર છે તમે તેને કેટલાક રસપ્રદ આકારો બનાવવા માટે કાપી શકશો અને જુદી જુદી રીતે તેમને એકસાથે મૂકી શકશો હવે અહીંયા સાત ટુકડાનો આપણે ગ્રામ આપેલ છે એમાં નંબર પણ આપેલા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે એને શું કરશું આકારો બનાવવા માટે કાપી શકશો અને જુદી જુદી રીતે તમને સાથે મૂકી શકશો હવે અહીંયા પાછળ આપણે આકાર જોઈશું સાત ટુકડાના ટેનગ્રામમાંથી આપણે આ આકારો બનાવવાના પ્રયત્ન કરવાના છે અહીંયા જુઓ આકાર આપેલા છે હવે માત્ર અહીં લખેલા ટુકડાઓનો ઉપયોગ કરીને નીચેના આકારો બનાવવાનો પ્રયત્નો કરો હવે અહીંયા પહેલી આકૃતિ આપેલી છે તેને બનાવવા માટે માત્ર ત્રિકોણનો જ ઉપયોગ તમારે કરવાનો છે હવે બીજું લંબચોરસની આકૃતિ છે તો તેને બનાવવા માટે તો કે એક બે ત્રણ અને પાંચ ટુકડાઓનો ઉપયોગ તમારે કરવાનો છે અહીંયા ત્રીજી આકૃતિ આપેલી છે તેને બનાવવા માટે માત્ર બે ત્રિકોણનો જ ઉપયોગ તમારે કરવાનો છે હવે અહીંયા ચોથી આકૃતિ આપેલી છે તેને બનાવવા માટે એક બે ત્રણ ચાર અને પાંચ ટુકડાઓનો ઉપયોગ કરીને તમારે આ આકૃતિ બનાવવાની છે હવે અહીંયા એક બે ત્રણ અને ચાર એ આકૃતિઓ આમાં આપી છે તે રીતે જ તમારે કરવાની છે વણાટની પેટર્ન એટલે કે ભાત અંકિત અને સોનું તેમની કાકી સાથે બજારમાં ગયા તેમણે ઘણા ગાલીચા જોયા હવે અહીંયા ગાલીચાનું ચિત્ર આપેલું છે વાહ ઘણા બધા રંગો ઘણા બધા આકારો વર્તુળ ત્રિકોણ એની ભાત જુઓ હવે આ કિનારીઓમાં કયા ભૌમિતિક આકારો તમે ઓળખી શકશો તમારી નોટબુકમાં તે દોરો કોઈ ભાતમાં કોઈ એક આકાર પુનરાવર્તિત થાય છે કયો હવે આકારો સેના બનેલા છે તો કે વક્રરેખા સીધી રેખા વક્રરેખા અને સીધી રેખા બંને તમારા કપડાં તમારી માતાની સાડી સાલ ગાલીચા અને સાદડી એટલે કે આસન તરફ જુઓ તમે કેટલીક ભાત ઓળખી શકશો તે તમારી નોટબુકમાં દોરો થાય છે હવે અહીંયા આકારો શેના બનેલા છે તો અહીંયા જુઓ તમે ગાલીચાની ડિઝાઇન છે એમાં તમને સીધી રેખા પણ જોવા મળશે અને વક્ર રેખા પણ જોવા મળશે આમ વક્ર રેખા અને સીધી રેખા બંને ડિઝાઇન આમાં આપેલી છે હવે તમે તમારા કપડાં જુઓ તમારા માતાની સાડી પછી આપણે શિયાળામાં શાલ ઓઢીએ છીએ તે હમણાં દિવાળી આવશે તેમાં ગાલીચો પાથર શું પછી સાદડી હોય છે એટલે કે આસન અને નાના આસન પણ હોય છે બેસવાના તમે એની કેટલીક ભાત ઓળખી શકશો તેમાં કઈ કઈ ભાત છે તે તમારી નોટબુકમાં દોરો આ ભાતમાં તમને ચોરસ ગોળાકાર અર્ધગોળાકાર ત્રિકોણ વગેરે ભૌમિતિક આકારો છે તે તમારે દોરવાના છે હવે આમાં ચોરસ છે તે વારંવાર પુનરાવર્તિત થાય છે ગોળાકાર છે તે પણ વારંવાર પુનરાવર્તિત થાય ભોયતળિયાની પેટર્ન એટલે કે ભાત જેમાં પેટર્ન ભાત હોય એવું ભોયતળિયું તમે જોયું છે અહીંયા જુઓ આ ભાત કેવી રીતે બનાવવામાં આવે છે તે તમે જાણો છો આ ભાત સમગ્ર ભોયતળિયા પર કોઈ પણ જાતની ખાલી જગા સિવાય એકબીજામાં બરાબર બંધ લાદી પાથરીને બનાવવામાં આવે છે દાખલા તરીકે લાદીઓનો આકાર જુઓ અને તેઓ એકબીજામાં કેવી રીતે બંધબેસતી થાય છે તે જુઓ અહીંયા એક એક ટુકડા પણ આપેલા છે તે જુઓ કેવી રીતે ગોઠવવામાં આવે છે હવે આ છ બાજુવાળી લાદી તરફ જુઓ કોઈ પણ જાતની ખાલી જગ્યા સિવાય આ આકારની લાદીઓ સંપૂર્ણ ભોય તળિયાને કેવી રીતે ઢાંકી શકશે તે જુઓ હવે અહીંયા એક લાદી આપેલી છે અને તે ગોઠવીને કેવી રીતે આખી ડિઝાઇન ભાત બનાવી છે તે જુઓ નીચેનામાંથી જે લાદીઓ ભોય તળિયા પર ભાત બનાવશે તે લાદીઓને ભાત સાથે તમે મેળવી શકશો બંધ બેસતું કરવા માટે લીટીઓ દોરો હવે અહીંયા ડિઝાઇનો આપેલી છે અને નીચે એક એક લાદીની ડિઝાઇન આપેલી છે હવે કઈ ડિઝાઇન એમાંથી આખી ડિઝાઇન બને છે તે તમારે જોવાનું છે ચિત્ર જોઈને તમે ડિઝાઇન જોઈને સમજી જશો તમે પણ તમારી પોતાની લાદી બનાવી શકો અને તમારી ઢબે તળિયાને ઢાંકવાની પેટન બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકો પુસ્તકના અંત ભાગમાં તમે આ પ્રકારની કેટલીક લાદીઓ મેળવી શકશો જેને તમે કાપી શકશો છાપ પાડી શકશો અને રંગ પૂરી શકશો તળિયાને ઢાંકવાની પેટન મુજબ નીચાનાને પૂર્ણ કરો હવે આમાં જે રીતે રંગ આપેલો છે તે રીતે તમારે રંગ પૂરવાનો છે તેથી ઉપર નીચે અલગ અલગ ત્રિકોણ બનશે પેટર્ન પૂર્ણ કરો જે પેટનમાં છ બાજુઓવાળી લાદી ઉપયોગમાં લેવાય છે તેવી પાન નંબર સિત્તેર આવેલી ભાત સાથે સરખામણી કરો આ બે વચ્ચે શો તફાવત છે હવે તે જુઓ બંને ડિઝાઇનમાં ષટકોણ આપેલા છે હવે સટકોણની અંદરની ડિઝાઇન છે તે પણ બંનેમાં અલગ છે અને સટકોણ ગોઠવવાના છે એકમાં ખૂણાઓ ઉપર આવે છે અને એકમાં બાજુઓ ઉપર આવે છે તે રીતે છે ખુશ્બુ અને રહીમ આગ્રામાં રહે છે એક દિવસ તેઓ તાજમહેલ જોવા ગયા તળીએ નીચે દર્શાવ્યા પ્રમાણેની ભાત હતી આ ભાતમાં હું બે જુદી જુદી લાદીઓ જોઈ શકું છું હું માનું છું કે ફક્ત એક જ પ્રકારની લાદીનો ઉપયોગ થયો છે હવે અહીંયા ચિત્ર જુઓ લાદી એક જ છે પણ તેની ગોઠવવાની રીત અલગ અલગ છે એકને આડી ગોઠવી છે ને એકને ઊભી ગોઠવેલી છે બરાબર ને લાદી વડે ભોય તળિયું ઢાંકવું નીચેની પેટર્ન આ લાદીમાંથી બનાવવામાં આવી છે હવે આ પેટર્ન ત્રણ પ્રકારના રંગનો ઉપયોગ કર્યો છે જેથી તે પગથિયા જેવું દેખાય છે અહીંયા પહેલું ચિત્ર જુઓ ઉપર એક લાદીનો ટુકડો છે તેમાંથી જ બધી બનાવવામાં આવી છે પણ આપણે પગથિયા જેવું દેખાય છે હવે બીજી છે તો બીજા ચિત્રમાં તો કે બે રંગનો ઉપયોગ કરવાથી તે પીળા અને વાદળી ફૂલોની જુદા પ્રકારની પેટર્ન બને છે અહીંયા બીજામાં જુઓ તમે તો કે વાદળી ફૂલ બને છે અને પીળા અલગ ફૂલ બને છે પીળા છે તેમાં ત્રણ પાખડી છે અને વાદળી છે તેમાં છ પાખડી આપેલી છે આ રીતે બને છે પોતાની પેટર્ન બનાવવા માટે જુદા જુદા રંગોનું મિશ્રણ કરો મેં આ પ્રકારની મીઠાઈ જોઈ છે આ આકારોને તમે કોઈ ભાતમાં દિવાલમાં પહેરણ ટોપલી કે સાદડી પર જોયા છે તો કે હા હવે અહીંયા બે ડિઝાઇન આપેલી છે તેમાં તમારે રંગકામ કરવાનું છે ખજાનાની શોધખોળ ફ્રેન્ક અને જુહીની મમ્મીએ તેમના બંને માટે આશ્ચર્યજનક ભેટ સંતાડેલી છે પરંતુ ખજાનાની શોધખોળ મારફત તેવો ખજાનો શોધે તેવું તે ઈચ્છે છે અહીં તેણે કેટલાક સૂચનો લખ્યા છે તમે જુહી અને ફ્રેન્કને પોતાની ભેટ શોધવામાં મદદ કરી શકશો પેલું સૌથી ઊંચા ઝાડથી શરૂઆત કરો બીજું ચાલવાના રસ્તા પર સીધા જાઓ ત્રીજું છઠ્ઠી લાદીથી ડાબી બાજુ વળો ચોથું થોડા ડગલા ચાલ્યા પછી તમારી જમણી બાજુએ તમને છોડ મળશે પાંચમું આ છોડની સૌથી વધુ નજીક રમતા બાળકના પહેરવેશ ને રંગો છઠ્ઠું છોડથી ભરી ચાલવાનું શરૂ કરો ચોથી લાદીએ ફરીથી ડાબી બાજુ વળો આઠમો રસ્તામાં તમને ચોથી લાદીનો ખૂણો તૂટેલો મળશે નવમો જમીન પર પડેલા એક બેટ અને એક બોલ તમે જોશો તેને ઉચકશો નહીં માત્ર તેના પર વર્તુળ દોરો દસમું આગળ વધો અને જમણી બાજુ વળો અગિયારમું તમને આંબાનું ઝાડ મળશે ઝાડ પર થોડીક કેરીઓ જોઈ શકશો ઝાડ પરની અગિયાર કેરીઓ રંગો વળી આંબાના ઝાડની નજીક કેટલું ઘાસ દોરો અને ફરીથી રસ્તા પર ચાલવાનું શરૂ કરો તેરમું જ્યારે તમે સીધા જશો ત્યારે તમને એક ઘર મળશે ચૌદમું ઘરની પાછળ એક થેલી છે થેલી ખોલો અને તેમાં તમને થોડીક મીઠાઈ મળશે તેમની માતાએ બેગમાં શું રાખ્યું હતું તે તમે કહી શકશો થેલીમાં મીઠાઈ હતી તે તમને મળશે અહીંયા આપણું પ્રકરણ આકાર અને ભાત પૂરું થાય છે બધા અભ્યાસ ચાલુ રાખજો ફરી પાછા વિડીયોમાં મળીશું થેન્ક યુ